رمضان ہے آ گیا رمضان ہے مرحبا سد مرحبا پھر آ گیا رمضان ہے مرحبا سد مرحبا پھر آ گیا رمضان ہے کھل اٹھے مرجائے دل کھل اٹھے مرجائے دل تازہ ہوا ایمان ہے آ گیا رمضان ہے اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد لأهله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته وحالا سامبرنا رو فريبا را پر سمكش ماه رمضان المبارك نام مبارك ديوسوني دعا جي رسول كريم محمد صلى الله عليه وآله وسلم طرفتني وارد تهيلي چه એમના બારામાં તફસીરની ચર્ચા કરીશું અને આજના દિવસે 13મા દિવસની દુઆ જે આ પ્રમાણે વારિત થઈ છે કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા તહ્હિરની ફીહિ મિનદ દનસ વલ અકદાર વસબ્બિરની ફીહિ અલા કાઇનાતિલ અકદાર વવફ્ફિકની ફીહિ લિત્તુકા વસુહબતિલ અબરાર بعونك يا قرة عين المساكين جب رمار رپڑے ہمیشہ کہتا آویا چھے کہ دعا فقط پڑھوانی یا مانگوانی وستو نتی ہوتی بلکہ معصومین علیہ السلام طرف تینے دعاونی اندر پن اپنا مٹے سندیشاو سمائلہ ہوئی چھے یہ وہ پیغام کہ جناتین مسلمان پوتانی زندگینی اندر રોજમર્રાનો એમનો કાર્યક્રમ બનાવી શકે એમ છે. એટલા માટે માહે રમઝાન અલ મુબારકની દુઆઓની અંદર પણ એ જ પૈગામ અને સંદેશાઓ છુપાયેલા છે. અને આજના દિવસે 13મા દિવસે આ પ્રમાણે કહ્યું, હે મારા પરવરદિગાર, આ એ દિવસની અંદર તું મને જે ગલાઝતો છે, જે નજાસતો છે, જે નજીસ વસ્તુઓ છે એમનાથી ને મને પાક કર. જ્યારે પાકિઝગીની વાત આવેલી તો હંમેશા આપણા ધ્યાનમાં નફ્સ આવશે કે મુસલમાન કઈ રીતે પોતાના નફ્સને પાક કરે. અને એના માટે એક લફ્ઝ આપણે સાંભળતા આવ્યા છે નાનપણથી કે જેને કહેવાય છે તઝકિયા એ નફ્સ. પણ તઝકિયા જે લફ્ઝ છે એ હંમેશા ખેડૂત માટે યા તો જે વાવેતર કરવાવાળો છે એના માટે ઉપયોગ લેવામાં આવે છે. અને વાવેતરની કલાની અંદર એક ભેદ એ છુપાયેલો હોય છે કે વાવેતર કરવા માટે ફૌરન જઈને બી ઉગાવવાના નથી હોતા. નહીં, વાવેતર કરવા માટે પહેલું કામ એ કરવું પડે છે કે જમીનને પહેલે સાફ કરવામાં આવે. એમાં જે પથ્થરો હોય, જે કાંટાઓ હોય, એ બધી વસ્તુઓને ગલાઝતોને હટાવવામાં આવે પછી જઈને એની અંદર બી નાખવામાં આવે. બસ અઝીઝાને મહતરમ, એ જ મસલો પોતાની જાતને ગુનાહોની ગલાઝતથી ને ગુનાહોની નજાસતથી ને દૂર કરવા માટે યા પાક કરવા માટે આ મસલો બનશે. પહેલે કે ઇન્સાન પોતાના નફ્સની અંદર જે ખરાબ વસ્તુઓ છે એને પહેલે દૂર કરે અને ત્યારબાદ એની પાકિઝગીનો મરહલો શરૂ થશે. અઝીઝાને મહતરમ, નફ્સને પાક કરવા માટે એક બીજો લફ્ઝ વાપરવામાં આવે છે, એને કહેવાય છે મુહાસેબતે નફ્સ. કે મુસલમાનની જિમ્મેદારી બને છે કે હરરોજ દિવસની અંદર પોતાના નફ્સનો હિસાબ કિતાબ લઈએ કે આ દિવસની અંદર મેં શું કર્યું અને શું કરવા જેવું હતું, શું નહોતું કરવાનું અને આગળ જઈને આ વસ્તુને હું નહીં કરીશ. પણ મુહાસેબતે નફ્સની પણ આપણને તકરીર નથી કરવી. આ એ દુઆની એક ઝલક ફકત બતાવેલી છે કે મુહાસેબતે નફ્સ કઈ રીતે કરવું, અથવા તો ખુદા પાસે જે દુઆ કરી રહ્યા છે, ખુદાયા આ દિવસની અંદર મારા નફ્સને આ ગલાઝતો નજાસતોથી તું પાક કર, તો એના માટે આપણને ઈલાજ મૌલાએ કાયનાતે આપ્યો છે. અને મૌલાએ કાયનાતે આ પ્રમાણે આપ્યો કે જ્યારે પણ તું તારા નફ્સથી સવાલ કર તો અમુક સવાલો કર દિવસની અંદર, એના જવાબ તને સરખા મળે તો અલ્હમ્દુલિલ્લાહ તું રાહે રાસ્ત ઉપર છો. તો મુહાસેબતે નફ્સની એક રિવાયત તમારી સમક્ષ પેશ કરું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ રિવાયતની અંદર આ પ્રમાણે બયાન કરે છે કે મુસલમાન તને કઈ રીતે મુહાસેબતે નફ્સ કરવાનું છે. સમય જાજો ન હોવાના છતાં એટલા માટે આપણે ફોરન તરજુમાની અંદર જઈએ.
કે મૌલાએ કહ્યું કે પોતાના નફ્સને કહી દે કે આ દિવસ જે હતો એ તારા ઉપરથી પસાર થઈ ગયો અને પાછો એ નહીં આવે અને ક્યારે પણ નહીં આવે, અને ખુદા એના બારામાં તારાથી સવાલ કરશે કે તે આ દિવસને ક્યાં વાપર્યો, અને ત્યારબાદ પોતાથીને પૂછ મેં આ દિવસની અંદર શું કામ કર્યું. પહેલો સવાલ અદા કરતા અલ્લાહ મહમેદતા, અહીંયા તો ખુદાને યાદ કર્યો, ખુદાના વખાણ કર્યા. બીજો સવાલ તે મોમિનોના હકને અદા કર્યા યા ન કર્યા. ત્રીજો સવાલ અન્નફસ્ત અન કુરબતે, તારા હાજતમંદ મોમિન બરાદરો ઉપર જે બલાઓ આવતી હતી એમની પરેશાનીઓને તે દૂર કરી. ઓર અગર સવાલ કે આ મસલાની અંદર શું તે તારા ભાઈની જ્યારે ગીબતો થાય તો ગીબતથી તારા ભાઈની જાનને તે બચાવી, અથવા તો આયા એ દિવસની અંદર તે તો તારા ભાઈની કોઈ ગીબત તો નથી કરેલી, અંત મુસ્લિમન શું આ દિવસની અંદર કોઈ મુસલમાનની તે મદદ કરી. અઝાને મહતરમ, આ બધા એવા સવાલો છે કે જેનાથી માલુમ પડે છે કે મૌલાએ કાયનાત આપણને શીખવાડી રહ્યા છે કે કઈ રીતે પોતાના નફ્સની પાકીઝગી કરવામાં આવે. એટલા માટે ફરી વાર એ રિવાયતને યાદ દેવરાવું છું કે દુઆ જે છે અમલ વગર એ કામ નહીં લાગુ પડે. એટલા માટે જ્યારે ખુદાથી કહું છું ખુદાયા તાહેરની, તું મને તાહેર બનાવી દે, પાકો પાકીઝા બનાવી દે, કેનાથી ને ગુનાહોની નજાસતો અને ગંદગીથી ને, તો એના માટે મુહાસબતે નફ્સ કરવું પડશે. અને આ અમુક સવાલો જે મૌલાએ કાયનાતે શીખવાડ્યા એના ઉપર અગર હું મનન કરું તો બની શકે છે કે આ એ દુઆનો મને રદ્દ અમલ યાને કે એનો નતીજો મારા સામે આવે. ત્યાર પછી કહ્યું વસબ્બિરની ફીએ અલા કાયનાતિલ અકદાર, ખુદાયા આ એ દિવસની અંદર ખુદાએ જે મારા માટે લખ્યું છે, જે મારા માટે ઈચ્છ્યું છે, જે પણ મુસીબતો બલાઓ કોયડાઓનો સામનો મને આ દિવસની અંદર કરવો પડે છે એના ઉપર મને સબર કરવાની તાકાત આપી દે. અઝાને મહતરમ, બાકીનું સબર કેમ કરવું, કઈ રીતે ન કરવું, મારું દિલ ઈચ્છે છે કે એક રિવાયત બયાન કરી દઉં કેટલું આપણા માટે આસાન, આપણો મર્તબો કેટલો ઇમામોએ બુલંદ કરી આપ્યો. છઠ્ઠા ઇમામ કહે છે કે ઇન્ના નહનુ સબૂરુન, અમુ ઘણું સબર કરવાવાળા છે, વલાકિન શિયાતુના અસબરુ મિન્ના, પણ અમારા શિયાઓ અમારા કરતા વધારે સબર કરવાવાળા છે. સાહેબે પૂછ્યું મૌલા તમારા કરતા વધારે સબર કરો, કહ્યું હા, કહ્યું લે અન્ના નસબરુ અલા મા નઅલમ વશિયાતુના યસબિરૂન અલા મા લા યઅલમૂન, અમારા શિયાઓ અમારા કરતા વધારે સબર કરવાવાળા એટલા માટે છે કે અમો જે વસ્તુને જાણતા હોઈએ છીએ, જેનું જ્ઞાન ઇલ્મ અમને જેની ખબર હોય છે અમો એના ઉપર સબર કરીએ છીએ, પણ અમારા શિયાઓ જે વસ્તુની એને જાણ નથી હોતી, જે નથી ખબર હોતી, તે છતાં અમારા શિયાઓ સબર કરે છે, એટલા માટે આ લોકો અમારા કરતા વધારે સબર કરવાવાળા છે. અઝાને મહતરમ, અગર આ મરતબો મને મારો ખબર પડી જાય તો ખુદ બ ખુદ મારી જિંદગીની અંદર આ હદીસથી મને ધક્કો મળશે, ધગશ આવશે, ઉત્તેજન મળશે કે જિંદગીના કોયડાઓની સામે, મુશ્કેલાતના સામે હું સબરના દામનને પકડીને રાખું. એટલા માટે ખુદાએ વારંવાર સબરનો જિકર કુરાન મજીદની અંદર કર્યો છે. પછી આપણે કહ્યું વવફકની ફીહે લિત્તુકા, ખુદાયા પરેઝગારી અખ્તિયાર કરવા માટે મને તૌફીક ઇનાયત કર. એના બારામાં આપણે થોડી ચર્ચા કરેલી છે કે તૌફીક એટલે શું, તૌફીક એટલે માહોલ એવો બની જાય, તકવાનો માહોલ. રમઝાન અલ મુબારકના રોઝાઓનું હેતુ તકવા હતું, માય રમઝાન અલ મુબારકનો માહોલ જ તકવાનો છે, એટલા માટે આ એ માહોલની અંદર હું ભાગ લઉં, મહેફિલોમાં જાઉં, કુરાન ખાનીઓમાં જાઉં, જ્યાં જ્યાં મુસલમાનો જમા થતા હોય એ જગા ઉપર હું હાજરી આપું તો મને આ તકવાની તૌફીક ઇન્શાઅલ્લાહ તઆલા મળી જશે. અને ત્યારબાદ છે ખુદ બ ખુદ સોહબતિલ અબરાર, સારા માણસોની મને સોહબત ઇનાયત કર, એ લોકોનો સાથ ઇનાયત કર. અરે જ્યાં તકવા મળે ત્યાં સારા જ માણસો હશે ઇન્શાઅલ્લાહ તઆલા, ખુદાવંદે કરીમ માટે. એટલા માટે આપણે આ દુઆની અંદર શીખવાડવામાં આવ્યું કે ખુદાનો વાસ્તો ના કને કે બે આવને કા, ખુદા તારી મદદની જરૂર છે. યા કુરત આઈનિલ મસાકીન, અરે તું એ આંખોની ઠંડક છે એના માટે કે જે મિસ્કીનો છે, જે મોહતાજો છે, જેને તારી
ضرورت سے تو عزیزان محترم تیرما دیوس نی دعا نی اندر امو کو سبق اپنا سمکش آویا کہ اپن نے کئی ریتے اپنا نفس نے پاک کروانی کوشش کروانی سے تیار بعد مشکلات سامے صبر نہ دامن نے پکڑوانو تھی ارے خود پوتے روزہ رکھوا پن صبر نی وات سے تیار بعد اپنے کہیوں خدایا منے سارا لوگوں نی صحبت عنایت کر ان ایج وقت تقوا پن عنایت کر انشاءاللہ تعالی اے دیوس اپنا مٹے کامیاب بنشے ربنا تقبل منا انك انت السميع العليم.